खेडूत मित्रों आप सबने खबर है कि कोईपण प्रकार की वनस्पति ने जीववा माटे 17 प्रकार पोषक तत्वों की जरूर पड़े। एम आ एक तत्व है जिंक, जो सूक्ष्म पोषक तत्व है, माइक्रोन्यूट्रिएंट है। भले आ सूक्ष्म पोषक तत्व है पण आनी जरूर तो पड़े। जो आ न हो तो केवा केवा छे रोगों जोवा मळे तेना विषे आज आप चर्चा करीशुं। पण जो आ सूक्ष्म पोषक तत्व है एना फायदा कया है तेना विषे जो पहला बात कर लीए तो के आनो फायदो शू छे तो के जिंक छे ई वधारे पड़तु क्लोरोफिल बनावे छे। जेम आपणा पाक मां जेम आपणा छोड मां क्लोरोफिल जेम संख्या वधे क्लोरोफिल नुं प्रमाण छे ई वधे एम आपणो छोड छे वधारे तंदुरस्त वधारे लीलो रहे छे। बीजू छे जिंक थी शू थाय छे तो के जिंक छे ई कार्बोहाइड्रेट बनावे छे। कार्बोहाइड्रेट एटले एक रीते एवुं समजी लियो के आपणा पाक ने आपणा छोड ने खोराक ने जे जरूर पड़े ए कार्बोहाइड्रेट छे। पछी जिंक छे ई वधारे प्रमाणमां शुगर बनावे छे। जेम आपणा छोड़मां छे ई वधारे शुगर बनशे, स्टार्च बनवाथी शुगर बनशे, शुगर बनवाथी वधारे प्रोटीन बनशे तो आपणा छोड़ने छे ई वधारे ताकत छे ई मळशे तो रोग सामे जे खतरो छे ई खतरो छे ई ઓછો થઈ જશે। પછી જિંક થી બીજો શું ફાયદો થાય છે તો કે જિંક છે ઈ આપણા પાક ઉપર વધારે ઠંડીના કારણે જે નુકસાન થાય છે ઈ નુકસાન સામે સહન કરવા માટે છે ઈ જિંક ખૂબ ઉપયોગી બને છે। અને ખેડૂત મિત્રો જિંકનો પાંચમો ફાયદો શું છે તો કે જિંક છે ઈ ઓક્સિજન બનાવે છે। ઓક્સિજન એટલે કે શું તો કે ઓક્સિજન છે ઈ એક પ્લાન્ટ હાર્મોન છે। જેમ આપણા છોડમાં છે ઈ ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય એમ છે એ આપણો છોડ છે એ વધારે ઘાટો બને છે। છોડનું થડ છે એ વધારે મજબૂત થાય છે। છોડનું થડ વધારે છે એ મજબૂત થવાથી વધારે પડતા પવન સામે આપણો છોડ છે એ ટકી રહે છે। એટલે ઝીંકના આમ જોવા જાય તો ઘણા બધા છે એ ફાયદા છે। એટલે ઝીંક આપણા ઝીંક તત્વ છે આપણા ખેતરમાં હોવું ખૂબ જ જરૂરી બને છે। હવે ખેડૂત મિત્રો ઝીંકની ઉણપના લક્ષણો કયા કયા છે એ પણ છે આપણે જાણવું જરૂરી છે તો આપણને ખબર પડશે કે ભાઈ આપણે હવે ઝીંક ખાતર નાખવાની છે એ સમય આવી ગયો છે। તો ઝીંકના લક્ષણો શું તો કે અત્યારે તમને સ્ક્રીન ઉપર છે એ એક ફોટો દેખાતો હશે એમાં તમે જોઈ શકો છો કે પાંદડું છે એ આખું લીલું છે પણ એમાં અમુક અમુક જગ્યાએ છે એ થોડા થોડા આછા લીલા ડાઘા જોવા મળે છે। એનો મતલબ એમ કહ્યો કે એ જગ્યાએ છે એ પાંદડાને ક્લોરોફિલ છે પૂરેપૂરું નથી મળતું એટલે કે અહીંયા જે એ ઝીંકની ઉણપ છે એ વર્તાય છે। જો આવી રીતે પાંદડા થઈ જતા હોય, પાંદડું આખું લીલું હોય પણ એમાં ક્યાંક ક્યાંક છે એ આછા લીલા ડાઘા થઈ જતા હોય તો એમાં આપણે એમ સમજી લેવાનું થાય કે એમાં ઝીંકની ઉણપ છે। બીજું ઝીંકની ઉણપથી શું થાય તો કે ભાઈ છોડનો છે એ ગ્રોથ અટકી જાય છે। છોડ છે એ વધારે હાઇટ નથી પકડી શકતો, જેવડી હાઇટ હોય એટલી નીકળી રહે છે। પાંદડા છે એ જેટલા સમયમાં નવા આવવા જોઈએ એટલા સમયમાં નથી નવા આવતા અને હાઇટ છે એ એટલી નીકળી રહે છે। પાંદડાની સાઇઝ પણ છે એ નાની નાની રહે છે। પછી ત્રીજો છે આનું ઉણપનું કઈ રીતે આપણે ઓળખી શકીએ તો કે ફળ અને ફૂલની સાઇઝ છે એ પણ છે એ નાની રહેવા લાગે છે। ફળ અને ફૂલની સાઇઝ પણ છે એ મોટી નથી થતી એટલે ઝીંકની ઉણપને લીધે આપણને પ્રોડક્શનમાં પણ ઘણો ખરી છે એ નુકસાની જોવા મળે છે। ખેડૂત મિત્રો વિડીયો છે એ ધ્યાનથી જોજો કેમ કે આપણે વિડીયોના અંતમાં છે એ એક પ્રશ્ન પૂછશું જેનો જવાબ તમારે છે એ એ કે બીના સ્વરૂપમાં કોમેન્ટમાં દેવાનો છે। જે જે ખેડૂત મિત્રો છે એ સાચો જવાબ દેશે તેને છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર છે એનું આપણે છે એ નામ બોલવામાં આવશે કે ભાઈ આ ખેડૂત મિત્રોએ છે એ આ જવાબ આપેલો છે અને એ જવાબ સાચો છે એટલે એના ઉપરથી ખબર પડશે કે તમે વિડીયોમાં કેટલું ધ્યાન રાખીને છે એ જોવો છો। હવે ખેડૂત મિત્રો આપણે ઝીંકના ફાયદા અને ઉણપની તો આપણે વાત કરી લીધી પણ માર્કેટમાં ઝીંક છે એ કયા કયા સ્વરૂપમાં મળે છે તો તેના વિશેની જો વાત કરી લઈએ તો ચાર સ્વરૂપમાં મળે છે। પહેલું તો કે ઝીંક સલ્ફેટ 21% સ્વરૂપમાં મળે છે, એ માર્કેટમાં અત્યારે આમ તો ઓછું મળે છે પણ ક્યાંક ક્યાંક જગ્યાએ છે એ તમને મળી જશે। બીજું છે ઝીંક સલ્ફેટ 33%, આ છે એ મળી જાય છે, આરામથી મળી જાય છે, આ છે ખૂબ સારું પણ આવે છે। ત્રીજું છે ચિલેટેડ ઝીંક, જેનો આપણે કાલના વિડીયોમાં છે એ વાત કરેલી છે, અને ચોથું છે લિક્વિડ ઝીંક। હવે ખેડૂત મિત્રો આ ઝીંક છે એ કેવા કેવા ખાતર સાથે મિક્સ કરી શકાય તેના વિશેની આપણે વાત કરી લઈએ કેમ કે અમુક ખાતર સાથે જો આ ઝીંક સલ્ફેટને મિક્સ કરવામાં આવે તો એનું જે આપણને કાંઈ રિઝલ્ટ નહીં મળે, ઉલટાની જે નુકસાની જશે। તો પહેલી જો આપણે વાત કરી લઈએ તો કે ઝીંક સલ્ફેટ જે ખાતર આવે છે આપણે ઝીંક 400 રૂપિયા મળે છે એની વાત કરી,
पेला बे छे जिंक सल्फेट छे एमा बे मा टकावरी अलग अलग छे खाली एटले जिंक सल्फेट मा जिंक सल्फेट नी साथे जो डीएपी मिक्स करवामां आवे तो एनाथी जे आपणने काई पण प्रकारनो फायदो नहीं थाय एटले खास ध्यान राखवू जरूरी छे कि जिंक सल्फेट ने छे ई आपणे डीएपी साथे छे ई मिक्स करवानुं न थाय। पछी चिलेटेड जिंक आवे छे एनुं कॉम्बिनेशन छे तमे कोई पण प्रकारना केमिकल साथे करी शको छो कोई पण खातर साथे करी शको छो एनाथी छे काई एमां बेनी वच्चे छे काई पण कोई पण प्रकारनी छे केमिकल प्रोसेस नथी थाती। हवे खेडूत मित्रो आ केवा केवा पाकमां छे ई आपणे आनो उपयोग करी शकाय तो तेना विशेनी जो तमने वात करूं तो के मकाई छे चोखा छे जुवार छे डूंगळी मगफळी कपास बटेटा टमेटा सोयाबीन घऊं गाजर वटाणा रींगणा जेवा लगभग बधा प्रकारना पाकोमां छे ई जिंकनी जरूर छे ई पड़ती होय छे। पण खेडूत मित्रों अहीं खास ई ध्यान राखवानुं छे के जिंक सल्फेटनी जे आपणे वात करी एने जो तमारे छाटवुं होय तो तड़कामां छे खास करीने न छाटवुं जोईए एनाथी जे नुकसानी जशे एटले के ठंडु वातावरण होय त्यारे छे जिंक सल्फेट खातरनो छे आपणे उपयोग करवो जोईए। बाकी चिलेटेड जिंकनो स्प्रे तमे गमे त्यारे छे करी शको छो। हवे आना जो डोजनी वात करी दईए तो के पेला बे जे खातर छे जिंक सल्फेट अने जिंक सल्फेट 33% ई जिंक सल्फेट जी 21% वाळुं खातर छे ई एक एकरे एटले के 2.5 વીઘામાં 8 કિલો વાપરવું જોઈએ। પછી બીજું છે જિંક સલ્ફેટ 33% ઈ એક એકર એટલે કે 2.5 વીઘામાં છે ઈ 5 કિલો ખાતરનું પ્રમાણ રાખવું જોઈએ। અને ચિલેટેડ જિંકનો છે ઈ આપણે ખાતરના છાંટવા કરતાં ખેતરમાં એનો છે ઈ સ્પ્રે કરવો વધારે સારો રહેશે એટલે એનો જો સ્પ્રે કરવો હોય તો એનું પ્રમાણ કેટલું રાખવું જોઈએ તો કે 1 લિટર દીઠ છે 1 ગ્રામ ઈ ચિલેટેડ જિંકનું છે ઈ પ્રમાણ આપણે રાખવું જોઈએ। હવે ખેડૂત મિત્રો આપણે છે પ્રશ્નની વાત કરી પહેલા જે કે જે ખેડૂત મિત્રો છે નવા છે અને ખેતીમાં જરૂરી એવા વિડીયો છે જોવા માંગે છે તો જરૂરથી આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને છે તમારા ભાઈબંધ દોસ્તાર સાથે શેર કરજો જેથી એ ખેડૂત મિત્રોને પણ આપણે વિડીયો થકી ફાયદો જોવા મળે। તો ખેડૂત મિત્રો પ્રશ્ન એ છે કે અત્યારે તમને સ્ક્રીન ઉપર એક ફોટો દેખાતો હશે એમાં છે એ પેલું જે કુંડું છે એને આપણે એ નામ આપી દઈએ અને બીજું જે કુંડું છે જમણી બાજુનું એને આપણે બી નામ આપી દઈએ તો ખેડૂત મિત્રો તમારે જવાબ કોમેન્ટમાં એ આપવાનો છે કે આ બે કુંડામાંથી કયા છોડમાં છે એટલે કે કયા કુંડામાં છે એ તમને ઝીંકની ઉણપ દેખાય છે। જે જે ખેડૂત મિત્રો છે એ સાચો જવાબ આવશે એને આવતા વિડીયોની અંદર છે એના નામ બોલવામાં આવશે અથવા તો એની કોમેન્ટ જે કરેલી હશે એને આપણે છે સ્ક્રીન ઉપર બતાવી દેવામાં આવશે। તો ખેડૂત મિત્રો આ વિડીયોને જરૂરથી બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરજો। આજના વિડીયોમાં બસ આટલું જ। જય જવાન જય કિસાન।